આપણે આગળ જોયું કે શાહજહાંએ તેની પત્ની મુમતાઝ મહેલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કર્યું હતું અને તાજમહેલ છે એ દુનિયાની અજાયબી ગણવામાં આવે છે કે જે દુનિયાની 7 અજાયબી છે એમાંથી તાજમહેલ છે એ દુનિયાની 1 અજાયબી ગણવામાં આવે છે। તો વિદ્યાર્થીઓ તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો કે જે અહીંયા ચિત્ર આપેલું છે એ તાજમહેલનું ચિત્ર છે। તાજમહેલ છે એ એનું બાંધકામ છે એ ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું। એના બાંધકામની અંદર આરસપહાણ અને સંગેમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તો જે લોકો આ તાજમહેલનું બાંધકામ જોવે છે એનું ચિત્ર જોવે છે તો એ એના તરફ આકર્ષાઈ જાય છે અને તેને જોવા માટે અને તેને જાણવા માટેની એને જિજ્ઞાસા થાય છે। તો એના માટે જે પર્યટકો છે એ દૂર દૂરથી તાજમહેલને જોવા માટે અને ત્યાં ફરવા માટે આવે છે। ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો ઔરંગઝેબની। ઔરંગઝેબનું શાસન છે ઈસવીસન 1658 થી ઈસવીસન 1707 સુધી ચાલ્યું હતું। તો એમ કહેવામાં આવે છે કે જે મુઘલ સામ્રાજ્યના બધા શાસકો છે એ શાસન કરતા હતા એમાંથી સૌથી ખરાબ શાસન છે ને એ ઔરંગઝેબનું હતું। શું કામે ને તો કે ઔરંગઝેબ છે એ હિન્દુઓ ઉપર ખૂબ જ અત્યાચાર કરતા હતા અને તે હિન્દુઓના સતત વિરોધી હતા। તે હિન્દુઓ હિન્દુના ધર્મ પ્રત્યે તે નફરત કરતા હતા, તેના માટે એને કઠોર નિયમ બનાવ્યા હતા અને હિન્દુના જે ધાર્મિક સ્થાન હોય એના ઉપર એને ટેક્સ લગાવ્યો હતો, હિન્દુના જે રીતિ રિવાજો છે એના તહેવાર ઉપર એને પ્રતિબંધ લગાવ્યો હતો। ઔરંગઝેબે હિન્દુઓને જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને ત્યારે એ જે શાસન કરતો હતો ને ત્યારે એ પ્રજા ઉપર ખૂબ જ જુલ્મ કરતો હતો। એટલે એમ કહેવામાં આવે છે કે જે ઔરંગઝેબનું શાસન હતું ને એ સૌથી ખરાબ શાસન કહેવામાં આવે છે। આપણે આગળ જોઈએ તો શાહજહાંની નાદારુસ્ત તબિયતનો લાભ લઈ અને તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય ઉપર આધિપત્ય જમાવવા ભયંકર આંતર વિગ્રહ એને શરૂ કર્યો હતો। તો કે શાહજહાંની તબિયત બગડી એટલે એ તબિયત એની બગડી એટલે એનો એને લાભ લેવા માટે એના પુત્રો વચ્ચે સામ્રાજ્ય ઉપર પોતાનું આધિપત્ય જમાવે એટલે કે પોતાનો હક જમાવવા માટે એને ભયંકર યુદ્ધ કર્યું હતું। તેવું ઈચ્છતો હતો કે જે આ મુઘલ સામ્રાજ્ય છે એના ઉપર મારો જ હક હાલે અને મારી જ સત્તા સ્થપાય, એટલા માટે એને અંદરોઅંદર ભયંકર યુદ્ધ કરવાના ચાલુ કરી દીધા હતા। શાહજહાંના મોટા પુત્ર દારાસિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો હતો। ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી અને તેમની હત્યા કરી અને જેલમાં ધકેલી દઈ અને ગાદી પચાવી પાડી અને અન્ય એક ભાઈ સુજાને હરાવી અને દેશનો નિકાલ કર્યો હતો। તો કે ઔરંગઝેબના જે પોતાના ત્રણેય ભાઈઓ હતા ને એને પણ એક પછી એક હરાવી દીધા। શું કામ એને તો કે એને રાજગાદી ઉપર રાજ કરવું હતું, એ માટે તો તે એના પિતા શાહજહાંને પણ એને જેલમાં કેદ કર્યા હતા અને તેના સગા મોટા ભાઈની એને હત્યા કરી નાખી હતી અને એને ગાદી પચાવી પાડી હતી અને એનો એક બીજો જે ભાઈ હતો એને તો હરાવી અને દેશની બહાર કાઢી મૂક્યો હતો। ત્યારબાદ આપણે જોઈએ તો ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું। તેના રાજ્યમાં ઉત્તરે કશ્મીરથી લઈને દક્ષિણે જિંજી અને પૂર્વના ચટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો છે એ સમાવિષ્ટ હતા। ત્યારબાદ આગળ જોઈએ તો ઔરંગઝેબ છે એ સુન્ની મુસ્લિમ હતો અને તે અત્યંત સાદું જીવન જીવતો હતો। તો કે ઔરંગઝેબ છે ને એ મુસ્લિમ હતો, તે એને હિન્દુ ધર્મ પ્રત્યે નફરત હતી એટલે તે મુસ્લિમ હતો અને તે સાદું જીવન જીવતો હતો। તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી અને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી કે અકબરની જે ધાર્મિક નીતિ હતી કે અકબર છે એ બધા જ હિન્દુ ધર્મ પ્રત્યે ઉદાર નીતિ અપનાવતો હતો, પછી રાજપૂતોને એને સંબંધોની શરૂઆત કરી હતી સામાજિક સંબંધોની અને બિન સાંપ્રદાયિક રાજા હતો કે તે બધા જ ધર્મો સાથે બધા જ ધર્મને હરખું માન આપતો હતો અને એને ઘણા બધા કુરિવાજો પણ દૂર કર્યા હતા। તો એને જે આ ધાર્મિક નીતિ અપનાવી હતી ને એનો આ ઔરંગઝેબે ત્યાગ કર્યો અને એને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી એટલે એને ધાર્મિક પ્રત્યે નફરત કરી। તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવનો વિરોધી હતો। કેવી રીતે? તો કે એને હિન્દુઓના જે મંદિરો બનાવ્યા હતા તો એ હિન્દુઓના મંદિરો એને તોડાવ્યા હતા, પછી હિન્દુ અને શીખ લોકોનું એને જબરજસ્ત પરિવર્તન ધર્મ પરિવર્તન કર્યું હતું। એને સતત હિન્દુથી નફરત હતી એટલે તે હિન્દુ અને શીખ જે ધર્મ પાડતા હતા ને એ લોકોને એને જબરજસ્તીથી મુસલમાન બનાવ્યા હતા અને એને હિન્દુ ધર્મ ઉપર કર લગાવ્યો હતો, એને મુસલમાનના ધર્મ ઉપર કર લગાવવાની છૂટ આપી દીધી હતી પરંતુ હિન્દુ ધર્મ ઉપર એને કર લગાવ્યો હતો। શું કામ એને? તો કે હિન્દુઓને મજબૂરીથી ફરજિયાત ઇસ્લામ ધર્મ છે એ ગ્રહણ કરવો પડે એના માટે એને હિન્દુ ધર્મ ઉપર કર લગાવ્યો હતો।
ત્યારબાદ એને સંસ્કૃતિને પણ ખતમ કરવાની કોશિશ કરી હતી કે જે આપણી બધી સંસ્કૃતિ છે ભારતની હિન્દુ ધર્મની એ સંસ્કૃતિને પણ ખતમ કરવાની કોશિશ કરી હતી. કેવી રીતે? તો કે એણે મથુરાની અંદર ઇસ્લામબાદ સ્થાપવું હતું, વૃંદાવનમાં એને મેમિનાબાદ સ્થાપવું હતું અને ગોવર્ધનમાં એને મુહમ્મદપુર બનાવવું હતું. પરંતુ એનું નામ છે એ પ્રચલિત ન થયું એટલા માટે એ સંસ્કૃતિને ખતમ ન કરી શક્યો. ત્યારબાદ ઔરંગઝેબ ઉપર ઈશ્વરની લાઠી પડી. ઈશ્વરની લાઠી પડી એટલે કે તો કે ઔરંગઝેબે ઈશ્વરને એવો પરચો બતાડ્યો કે એને નર્તિઝા એનો નતીજો એવો આવ્યો કે જે કૃષ્ણની સંસ્કૃતિ ખતમ કરવા નીકળ્યો હતો, કે જે ઔરંગઝેબ છે એ કૃષ્ણની સંસ્કૃતિ ખતમ કરવા નીકળ્યો હતો, તો એને તે જ એને એ જ સંસ્કૃતિમાં એની જે ઔરંગઝેબની બેટી છે જેનું નિશા તેની દીવાની થઈ ગઈ હતી કૃષ્ણની, અને એ કૃષ્ણના ભક્ત બની અને એની સામે ઊભી રહી હતી એટલે એની સંસ્કૃતિને ખતમ ન કરી શક્યો. અને એને બનારસની અંદર વિશ્વનાથનું મંદિર તોડ્યું, મથુરામાં એને કેશવ રાયનું મંદિર તોડ્યું. આ મંદિરો તોડ્યા અને એ જગ્યાએ એને મસ્જિદ અને કસાઈખાનું બનાવ્યું હતું. તો આવી જ રીતે એ મૂર્તિ પૂજા ધાર્મિક ઉત્સવનો એ વિરોધી બન્યો અને તેના સમયમાં એને ઘણા બધા વિદ્રોહ થયા એટલે એના સમયની અંદર એણે ઘણા બધા યુદ્ધો કર્યા. તે એક શક્તિશાળી બાદશાહ હતો. ઔરંગઝેબ છે એ શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ ઉપર શાસન કર્યું હતું. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું અને મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી ઉપર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો રાણા સંગ્રામસિંહની. તો રાણા સંગ્રામસિંહનું શાસન છે એ 1509 થી 1520 સુધી ચાલ્યું હતું અને એને સુરવીરનો યોદ્ધા કહેવામાં આવે છે. અને બાબર સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ છે એ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તો કે રાણા સંગ્રામસિંહને રાણા સાંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ વીર અને સાહસિક હતા. તો કે તે વીર અને સાહસિક છે એ કેવી રીતે હતા? તો કે જ્યારે મુઘલ વંશે સામ્રાજ્યના વિસ્તાર ઉપર જ્યારે તેને રાજસ્થાન પર પણ પોતાનું સામ્રાજ્ય સ્થપાવવું હતું કે જે મુઘલ વંશના રાજા છે એને રાજસ્થાન પર પણ પોતાનું મુસ્લિમ વર્ગ છે એ સ્થાપવું હતું, તો ત્યારે એ મુઘલ વંશને રોકવા માટે એકમાત્ર યોદ્ધા હતો એ રાણા સંગ્રામસિંહ હતો કે એને રાજસ્થાન ઉપર મુઘલ સામ્રાજ્ય સ્થાપતા અટકાવ્યું હતું. એટલા માટે એને એક વીર અને સાહસિક યોદ્ધા કહેવામાં આવે છે અને એ અનેક યુદ્ધમાં વિજય બન્યા હતા. તો કે કેવી રીતે? તો કે જ્યારે એનું શાસનકાળ હાલતું હતું ત્યારે એ એક આંખ એક હાથ એક પગ એના કામ નહોતા કરતા, છતાં પણ તેને 18 યુદ્ધ લડ્યા હતા. એટલા માટે એને વીર અને સાહસિક કહેવામાં આવે છે અને એ બધા જ યુદ્ધોમાં એ વિજય બન્યા હતા. જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ ગઈ અને તેનું સામ્રાજ્ય છે એ નહિવત થઈ ગયું હતું. તો કે જ્યારે એ બાબર સામે ખાનવાનું યુદ્ધ લડતો હતો ને ત્યારે તેમની હાર થઈ ગઈ એટલે એનું સામ્રાજ્ય છે એ ઓછું થઈ ગયું હતું. મેવાડની રાજનીતિ અને તેનું સામ્રાજ્ય વધારવા માટે એને પોતાની જાન પણ આપી દીધી હતી. અને રાણા સંગ્રામસિંહ છે એ રાજપૂતની શાનમાં ખૂબ જ માનતો હતો. તે મુસ્લિમ વંશ નહીં પણ રાજપૂતોનું શાસન ચાલે ને તેવું ઈચ્છતો હતો. એટલા માટે તેણે રાજપૂત અને અન્ય રાજ્યોને સંગઠિત કર્યા અને એના માટે તેણે મુઘલ શાસકોના સૈનિકોને હરાવ્યા અને એને જીત પ્રાપ્ત કરી હતી. અને એના માટે કવિતા લખી છે કે અસ્થિ ઘાવ લગે છે તન પર ફિર ભી વ્યાથા નહીં થી મન મે જય મેવાડ. એટલે એવું કહેવામાં આવે છે કે 80 ઘાવ લાગ્યો હતો છતાં પણ તેને મેવાડની રક્ષા માટે અને એના સામ્રાજ્ય માટે એ તત્પર હતો. આમ એનું મૃત્યુ થયું ત્યારે એનો બલિદાનજી દિવસ છે એ 30 જાન્યુઆરી 1528માં મનાવવામાં આવે છે અને આ દિવસ જે છે એ અત્યારે રાજસ્થાનના ઇતિહાસમાં અમર છે. તો આ આખો ઇતિહાસ જે છે એ રાણા સંગ્રામસિંહનો છે કે એ ખૂબ જ વીર અને ખૂબ જ સાહસિક શાસક હતો. ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો મહારાણા પ્રતાપ. તો કે મહારાણા પ્રતાપનું નામ તો વિદ્યાર્થીઓ તમે સાંભળ્યું જ હશે કે મહારાણા પ્રતાપ છે એ ખૂબ જ વીર અને ખૂબ જ પ્રતાપી રાજા હતો. અને મહારાણા પ્રતાપની તો અત્યારે સિરિયલો પણ આવે છે કે એની અંદર એની બધી જ કહાની છે એ એમાં બતાવવામાં આવે છે. તો હવે આપણે આગળ જોશું મહારાણા પ્રતાપ વિશે. મહારાણા પ્રતાપનો જન્મ છે એ વિક્રમ સંવંત 9 મે 1540માં થયો હતો અને મહારાણા પ્રતાપનું નામ ભારતમાં તેની બહાદુરી માટે અમર છે. મહારાણા પ્રતાપ છે એ મેવાડના મહાન હિન્દુ શાસક હતા. તે કેવા શાસક હતા? એ હિન્દુ શાસક હતા.
16મી સદીના રાજપૂત શાસકોમાં મહારાણા પ્રતાપ એવા શાસક હતા કે જે અકબરને લગાતાર ટક્કર આપતા હતા કે જ્યારે 16મી સદી ચાલતી હતી ત્યારે રાજપૂત શાસકોમાં જે બધા રાજપૂતો છે એ શાસન કરતા હતા એમાં મહારાણા પ્રતાપ છે એ એવા શાસક હતા કે એને અકબરને લગાતાર એને ટક્કર આપી હતી। तो हवे एम आपणे आगळ जोईए तो मुगल साम्राज्य में अकबरनी सामे मैदाने पड़नार महाराणा प्रताप मेवाड़ना प्रतापी राजवी हता। अकबरे मेवाड़ उपर आक्रमण करता बन्ने वच्चे हल्दी घाटीनु युद्ध थयु हतु। तो आपणे आगळ जोयु हतु के हल्दी घाटीनु युद्ध केने कहेवामां आवे छे तो के ज्यारे राजस्थाननी बे पहाड़ी वच्चे एक पातळी घाटी छे अने तेना माटीनो रंग पीळा जेवो छे एने कारणे एने हल्दी घाटीनुं युद्ध कहेवामां आवे छे। तो ई केना वच्चे थयुं तो के अकबर मेवाड़ उपर आक्रमण करता ई बन्ने वच्चे हल्दी घाटीनुं युद्ध थयुं हतुं अने एक एमां अकबर छे ई विजय थयो हतो। મહારાણા પ્રતાપ છે એનું ભાલુજી છે ને એ 81 કિલોનું હતું અને છાતીનું કવચ છે ને એ 72 કિલોનું હતું એટલે એનું બધું વજન થઈ અને 208 કિલોનું વજન હતું અને છતાં પણ એ 208 કિલોના વજન સાથે એ બે તલવારો પણ સાથે રખતા હતા તો એ એટલા શક્તિશાળી હતા। તો તમે આમાં ચિત્રમાં જોઈ શકો છો કે ચેતકના ઘોડા સાથે મહારાણા પ્રતાપનું આમાં ચિત્ર આપેલું છે। તો જોવો છો કે એની સાથે બે તલવાર છે પછી એને કવચ છે અને તમે એનું જોવો છો કે હાથમાં એને ભાલુ રાખેલું છે। તો આવી રીતે એ ખૂબ જ શક્તિશાળી યોદ્ધા હતા અને મહારાણા પ્રતાપ છે એ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પણ પોતાની સત્તા સ્થાપી અને એને સંઘર્ષ ચાલુ જ રાખ્યો હતો અને બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા પરંતુ રાણા છે એ ચિત્તોડ છોડવા તૈયાર ન થયા અને તેણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું। તો વિદ્યાર્થીઓ તમને એમ થતું હશે કે આ છાપામારી યુદ્ધ છે એ કેવું યુદ્ધ હશે તો એના વિશે આપણે માહિતી મેળવીએ કે છાપામારી યુદ્ધ છે એ શું છે। तो के गुरिल्ला अथवा गेरिया शब्द ए शब्द छापामारना अर्थ में प्रयुक्त है एटले के ज्या गुरिल्ला शब्द है और गेरिया शब्द है ये छापामारनी अंदर ज एनो समावेश थाय छे। छापामार शब्द है ये स्पेनिश भाषा शब्द है स्पेनिश भाषा में तेनो अर्थ थाय छे लघु युद्ध। मोटे भागे छापामार युद्ध है ये अर्ध सैनिकोनी टुकड़ी अथवा अनियमित सैनिक द्वारा शत्रु सेनानी पाछळ आक्रमण करवा लड़वामां आवतुं हतुं। केवी रीते तो के सैनिकनी जी नानी टुकड़ी छे ई हथियार साथे संताई जाती हती अने ज्यारे दुश्मन पासे आवे एटले ई तलवार छे ई बार निकले अने दुश्मनो उपर ई जल्दी थी हुमलो करे अने ई तलवार छे ई पाछी जग्याए आवी जाए। तो जे ई आ हुमलानी विशिष्टता हती ने ई आ हती के ई ज्यारे दुश्मन आवे ने त्यारे ई तलवार बार निकली अने दुश्मन उपर हुमलो करे अने ई हुमलो करी ली एटले पाछी तलवार ज्यां होय त्यां स्थाने आवी जाए। तो आ एनी एक विशिष्टता हती। दुश्मनोनी योजना छे ई असफल थाय आ युद्धनुं मेन कारण शुं हतुं के जे दुश्मनो जे योजना घड़ता हता ई योजनामां ई असफल थई जाय केम के जेवो दुश्मन पासे आवे एटले ई तलवार बार निकळे अने एनाथी हुमलो करी नाखे। तो इतिहासमां आ शिवजीनी छापामार शैली छे ई प्रसिद्ध छे। तो आ रीते एने छापामार युद्ध छे ई चालू राख्युं हतुं। ईस्वीसन 1576ના હલ્દીઘાટના પરાજય બાદ રાણા પ્રતાપ ગોંગુડામાં રાજધાની લઈ ગયા અને એના જીવનના અંત સુધી તેઓ યુદ્ધ કરતા રહ્યા। બાદમાં ડુંગરાપુરના ચાવણમાં પોતાની રાજધાની સ્થાપી અને 51મી વર્ષમાં તેમનું અવસાન થયું। હવે આપણે મહારાણા પ્રતાપના ઘોડા ચેતક વિશે થોડીક વાત કરીએ તો કે મહારાણા પ્રતાપનું સૌથી લોકપ્રિય અને પ્રસિદ્ધ નીલવર્ણ ઈરાની મૂળનો ઘોડાનું નામ ચેતક હતું અને એ ચેતક ઘોડો છે એ ખૂબ જ સમજદાર હતો અને એ મહારાણા પ્રતાપનો સૌથી લોકપ્રિય અને પ્રસિદ્ધ ઘોડો હતો। ચેતક ઘોડો છે એ ગુજરાતના વ્યાપારી કાઠિયાવાડી નસલાના ઘોડો હતો એને ચેતક ત્રાટક અને અટક ત્રણ ઘોડા હતા અને એ લઈને એ મારવાડ આવ્યા હતા। તો ત્યારે ચેતક ઘોડો છે એ મહારાણા પ્રતાપે રાખી લીધો હતો અને એની વીરતા શું છે ચેતક ઘોડાની તો કે હલ્દી ઘાટીના યુદ્ધ દરમિયાન ચેતકે પોતાની અદ્વિતીય સ્વામી ભક્ત અને બુદ્ધિમત્તા અને એની વીરતાનો પરિચય આપ્યો હતો। કેવી રીતે તો કે જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું એ દરમિયાન એ ખૂબ જ જખમી રીતે ઘાયલ થઈ ગયો હતો ચેતક ઘોડો છતાં પણ તેને મુઘલ સેનાથી પોતાના સ્વામી મહારાણા પ્રતાપને બચાવવા માટે 25 ફીટ લાંબા દરિયામાં એ કૂદી ગયો અને તેને પોતાની જાન આપી દીધી હતી અને આજે પણ ત્યાં ચેતકનું મંદિર છે એ હલ્દી ઘાટ ઉપર આવેલું છે અને ત્યાં ચેતકની પરાક્રમા કથા છે એ ત્યાં વર્ણિત છે।